30 એપ્રિલ આજનો દિન મહિમા દાદા સાહેબ ફાળકેની જન્મ જયંતિ. ભારતીય ચલચિત્ર ઉદ્યોગના પ્રણેતા દાદા સાહેબ ફાળકેનો જન્મ તારીખ 30 એપ્રિલ 1870 ના રોજ નાસિક જિલ્લાના એક ગામમાં થયો હતો. બાળપણથી જ તેમને નાટ્ય ચિત્ર વગેરેમાં વિશેષ રુચિ હતી. વડોદરાના કલા ભવનમાં જઈ અભ્યાસ આગળ ધપાવ્યો. કલાત્મક રંગીન મુદ્રણની વધુ તાલીમ માટે તેઓ જર્મની પણ ગયા. નાતાલના દિવસે ઈસુના જીવન પર એક ફિલ્મ જોઈને તેમણે પણ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. તેમની પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર હતી. ફાળકે સાહેબની આ ફિલ્મો રજૂ થઈ ત્યારે એટલો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો કે તંબુઓ તાણીને પ્રેક્ષકોને ફિલ્મ બતાવવી પડેલી. તેને અપ્રતિમ સફળતા મળતા જ પછીના સમયમાં 100 જેટલી ફિલ્મો બનાવી, તેમાં કૃષ્ણ જન્મ, લંકા દહન, સાવિત્રી જેવા ચલચિત્રોને અદ્ભુત સફળતા મળી. ભસ્માસુર અને મોહિની માતો એક યુવતી પાત્ર ભજવવા તૈયાર થઈ અને ભારતીય ચલચિત્ર ઉદ્યોગે કરવટ બદલી. તેમણે હિન્દુસ્તાન ફિલ્મ કંપની બનાવી અને સફળ કામગીરી પણ બજાવી. ફાળકે ઈસવીસન 1944 નાસિક મુકામે અવસાન પામ્યા. ધુંડીરાજ ગોવિંદ ફાળકેએ આખી જિંદગી નાટક અને ફિલ્મ ક્ષેત્રે વ્યતીત કરી. દાદા સાહેબ ફાળકે તરીકે પ્રસિદ્ધ બન્યા હતા, જેમની સ્મૃતિમાં આજે પણ શ્રેષ્ઠ નિર્માતા, સંગીતકાર, ગીતકાર, અભિનેતા, અભિનેત્રી વગેરેને દર વર્ષે ફાળકે એવોર્ડ એનાયત થાય છે.